મારા બેટાનું ચાલુ કેમ નથી થતું? આ એની માં જેવું છે. એવો દીકરા અહીંયા ગુડાવ ને, આ તમારું બાપ ચાલુ નથી થતું. બોલે ને દાદી, માં શું કામ છે? હું કામ વાળેની થાસ, આ તારી બાપ ચાલુ નથી થતી. તારી માએ આણામાં આપી આપી ને ખાલી એક ટીવી આપ્યું, એમાં હું ભંગાર આપ્યું અને લે આ રિમોટ અને ચાલુ તો કરતો, હું બેઠી બેઠી કંઈક જોઉં તો ખરી. પણ દાદી માં, આ હજુ નહીં ચાલુ થાય. કેમ નહીં થાય? તો આને શું અહીંયા પૂજા કરવા મૂકું છે? એમાં એવું છે દાદી માં, ત્યાં હજુ લાઇટ ફિટિંગ કરવાનું જ બાકી છે. તો કરી દેવાય ને, કોની મારી વાટે છે તો લાવ હું કરી દઉં. પણ દાદી માં, એ મને થોડું આવડે છે. તમારા દીકરા આવે ને ત્યારે થાય ને. એ એની માનો હાંડ રેડિયાર નો ક્યાં ગયો હશે? હમણાં આવી જશે દાદી માં, તમે ખોટી ચિંતા ન કરો. અને આ દાદી માં શિરામણ થઈ ગયું છે તો હું તમને આપી દઉં. ના આવો, મારી હજુ વાર છે. મારો દીકરો આવે ને ત્યારે હું જમી લેશ. પણ દાદી માં, એ તો ક્યારે આવે? ત્યાં સુધી થોડું ભીખું રહેવાય. આવો ભલે, એ ગમે ત્યારે આવે. બાકી તારો શું ભરોસો? એ આવે ને ત્યાં રેજ હું ખાવા બેહીશ. અરે દાદી માં, હું પણ તમારી દીકરી જ છું ને, તમારી થાળીમાં કઈ ઝેર નહીં નાખી દઉં. હા હવે તો એ જ કરીશ. અને મને હે ને એ નીચ બીક છે. અરે દાદી માં, કોઈ દીકરી એને માને ઝેર થોડું આપે? કાંઈ નક્કી નહીં. અને તું થોડી મારી સગી દીકરી છો, તને એમ થાય કે ડોસીન ઝેર નાખીને મારી નાખું અને તારે નિરાશ થાય નહીં? પણ હું એમ કઈ ગાંડી નથી કે એકલી ખાઈ લઉં. તો હારું દાદી માં, તમારો દીકરો આવે ને ત્યારે એની હારે જમજો બસ. હા ઓય, બધું તારે મને શીખડાવવાની જરૂર નથી. અને જા તો છાની માનીને તારું કામ કર. ભલે દાદી માં. લે મારા બેટા ની, તા તો કેસે લ્યો શિરામણ થઈ ગયું છે, ખાઈ લ્યો. અરે કા બેટા આવતો રહ્યો એમ ને? શું તારા મામા ને બધા કરે છે? દાદી માં બધા મજામાં છે. અને તમને જય શ્રી કૃષ્ણ કીધા છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પણ એ દીકરા, તને એક વાત કહું? અરે દાદી માં, હું તમારો દીકરો છું, ગમે તી હોય ઈ કયો. પણ એમાં એવું છે દીકરા, કે તા તો મારો જીવ નથી હાલતો, પણ શું કરવું? અરે દાદી માં, જો મને નહીં કયો તો બીજા કોને કીશો? તમ તાર હોય ઈ કયો. એમાં એવું છે દીકરા, આ તારી વહુ રહી ને એ મને જેમ ફાવે એમ કહેશે. તું હાજર હોય ને ત્યારે મીઠું મીઠું બોલે, અને તું વહી જા ને ત્યારે તું કેવું કેવું બોલે. ના દાદી માં, મને તો એવું નથી લાગતું કે તમારી એને ખરાબ વર્તન કરે. હા દીકરા, એ તો તને એવું જ લાગશે. બાકી તને શું તારી માં ઉપર ભરોસો નથી? હું શું ખોટું બોલું છું? ના દાદી માં, એવી વાત જ નથી. પણ મને ભરોસો છે કે કોઈ દી એમ ન કરે. છતાં પણ તમે મારી માં છો, એટલે તમે પણ ખોટું તો ન જ બોલતા હોય ને. એટલે દાદી માં, તમે જરાય ઉપાધિ ન કરતા, હું એને કહી દઈશ. અને હા દાદી માં, જો એવું હશે ને તો હું એને એના ઘર ભેગીની પણ કરી દઈશ. અરે ના દીકરા, આપણે એટલું બધું કરવાની જરૂર નથી. પણ આ તો હું તને ચેતવું છું કે બાઈને બહુ મોઢે ન ચડાવજો. હારું દાદી માં, તમે ઘડીક બેહો, હું બજારે કાંટો મારતા આવું. ભલે દીકરા, જલ્દી પાછો આવજે. હો ભલે દાદી માં. અરે કા દાદી માં, તમારો દીકરો આવ્યો તો ને, પાછા ક્યાં જતા રહ્યા? એ બજારે ગયો છે, હમણાં પાછો આવતો રહેશે. પણ દાદી માં, જો આવ્યા હતા એ તો તમારે બેને જમીનો લેવા યારે. અત્યારે જોત ખરા કેટલા વાગ્યા છે, પછી જમવાનું મોડું નહીં થાય. હા એ ભલે થાય હો, પણ તું બહુ ડોસડીની થામા. હવે તું જા અહીંયાથી, મને તો એક તો માથું દુખે છે અને પાછી તું પોરો નથી ખાતી. અરે દાદી માં, જો તમને માથું દુખે છે તો પેલા ન કહેવાય, તો લાવો હું તમને અત્યારે કસરી દઉં. અરે ના ને, મારે કાંઈ કસરવું નથી. તું તો હારે હારે ગળું કસરી દે ને એવી શો. અરે દાદી માં, હું તમને મારી સગી માં માનું છું. અને એક દીકરી ઉઠીને એની સગી માં હારે આવું કરે ખરી? તું ભલે મને ગમે એ માનતી હોય, બાકી હું તને મારી દીકરી નથી માનતી. એટલે મને હે ને તારા ઉપર જરાય ભરોસો નથી. અરે દાદી માં, તમે ગમે તે કરો અને ગમે તેવા વેણ કીશો ને, છતાં પણ હું તમને મારા સગી માં જ માનીશ. મને મારા બાપાએ સંસ્કાર આપ્યા છે ને, એ હું ક્યારેય નહીં ભૂલું દાદી માં. અને હા દાદી માં, તમે મારા વાક વગર ભલે ગમે તેટલું બોલો, છતાં પણ મારા મોઢામાંથી ક્યારેય કડવું વેણ નહીં નીકળ્યું દાદી માં.
અરે દીકરી હું એક માં ઉઠીને શું કરવા બેઠી છું હું એ જ ભૂલી ગઈ હતી કે આ ઘરમાં હું પણ એક વહુ થઈને જ આવી હતી અને હું અત્યારે સાસુ બની છું તો તારી અરે હું કેવું વર્તન કરું છું અરે દીકરી તારા માતા પિતાને ધન્યવાદ છે કે તને આવા સંસ્કાર આપ્યા છે અને દીકરી એનાથી પણ ધન્યવાદ તો તને છે કે તને આપેલા સંસ્કાર તું સારી રીતે નિભાવીશ અરે દાદીમાં આમાં ધન્યવાદની જરૂર જ નથી પણ આ તો મારી ફરજ છે હા દીકરી આજે મને મારા કર્યા ઉપર અફસોસ થાય છે કે હું મારી દીકરીને ઓળખી ન શકી મારી દીકરીને ઓળખી ન શકી અરે દાદીમાં આમાં એટલો બધો અફસોસ કરવાની જરાય જરૂર નથી અને આ દાદીમાં મને તમારી વાતનું ક્યારે ખોટું નથી લાગ્યું હા દીકરી ભલે આજે ભગવાને મારી એક દીકરી લઈ લીધી પણ દીકરી આજે તારા રૂપમાં મને મારી દીકરી પાછી આપી દીધી છે માટે જ કહેવાય છે દીકરી કે ઉપરવાળાના દરબારમાં દેર છે પણ અંધેર નથી તે હારું દાદીમાં હવે હું તમારા માટે જમવાનું લેતી આવું અરે દીકરી હવે ખાલી મારા માટે જ નહીં પણ આપણે બે માં દીકરી હારે ભોજન કરશું પણ આ મારા વાલા આ જગતમાં ઘણા ઘરે એવા હોય છે કે જેમાં સાસુ નો જ ત્રાસ હોય છે અને પાછા બધા જ વાત વહુના કાઢવામાં આવે છે અને પાછું દીકરાને એવું કહેવામાં આવે છે કે દીકરો ના તો એની માને કહી શકે છે અને ના તો એની વહુને કહી શકે છે જો એક સાસુ તે એક સગી માં બની જાય ને તો પછી વહુ ભલે ગમે તેવી હોય પણ એને દીકરી તો બનવું જ પડે પણ આ મારા વાલા આ જગતમાં જો સાસુ તે શેતાન ન બને ને તો ક્યારે વાંધો ન આવે જય દેવા દાદા જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં શેર અને કમેન્ટ પણ કરતા રહેજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી કરીને અમારા દરેક વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો થેન્ક યુ